नमस्कार विद्यार्थी मित्रों, सौथी महत्वनो विभाग क्वेश्चन पेपर एक विभाग डी, दरेक प्रश्न चार मार्क्स। घना विद्यार्थियों विभाग डी थी शुरुआत करे, पहला ए विभाग पूरो कर लिए हेतु लक्षी नो, पछी डी थी चालू करे एटले 20 मार्क झड़प थी पूरा थी जाए। मित्रों विभाग डी नी अंदर 52मो क्वेश्चन छे, आकृति सह मानव आंखनी रचना वर्णन, मोस्ट एम्पी प्रश्न छे। आकृति सह, अरे आकृति अपनी पास है, सेज आकृति मोटे कर ले आपने। ओके, मानव आंख एना एक पची एक पॉइंट विषे हूँ चर्चा करीश। आया मित्रों पहली वेली वस्तु के मानव आंखनी रचना केमेरा जेवी छे। मानव आंखनी रचना पहला प्रस्तावना जेवू लखी के मानव आंखनी रचना केमेरा जेवी होय छे। आंखनो डोळो लगभग गोड़ाकार हो छे अने एनो व्यास 2.3 सेंटीमीटर हो छे। आँखना गोड़ानो व्यास 2.3 सेंटीमीटर हो छे। आ एक टूको प्रश्न छे। आँखना जुदा जुदा भागो नीचे मुजब जेम करी, पेलो भाग आपणे कहेवानो छे पार दर्शक पटल। आंखनो सौथी आ भाग, बारनो भाग जे बहार तरफ उपसी आवेलो छे एने पारदर्शक पटल कहे छे। आंखनो सौथी बहारनो उपसी आवेला पारदर्शक भाग ने पारदर्शक पटल कहे छे। पारदर्शक पटल द्वारा प्रकाश आंख में प्रवेशे छे। कही दीधु पारदर्शक पटल विषे कि आंख नो सौथी बाहर तरफ ना उपसी आवेला भाग ने पारदर्शक पटल कहे छे अने आंख में प्रकाश पारदर्शक पटल द्वारा प्रवेशे। एक पछी एक भाग આપણે જોતા જશું ના, આટલું હું ચેકતો જઈશ એટલે શું છે ના, આકૃતિ વહી ગઈ ભાટુ પાછી આવી જશે યાસ, શીખવું પડે પૂછવું પડે, હજી હેન્ડલિંગ કરે છે કમ્પ્યુટરમાં એ મારો સ્ટુડન્ટ જ છે સામે, બરાબર 12મું ભણે છે। ઓકે, આકૃતિ છે જ્ઞાની કરું છું એટલે હું આ વિભાગ ભૂસી શકું। ચલો બાળકો, એનો બીજો ભાગ છે કનિનિકા। કનિનિકા જુઓ, હું આકૃતિમાં તમને દર્શાવીશ કનિનિકા। પારદર્શક પટલ પછી જો આ ભાગ હું જે લાલ રંગનો માર્કિંગ કરું છું આ ભાગ અને આ બાજુનો આ ભાગ દેખાય ને બહારની તરફ, આ લાલ જે ભાગ મેં રજૂ કર્યો આ ઈ કનિનિકા છે। કોની પાછળ? તો કે પારદર્શક પટલ પાછળ આવેલા સ્નાયુમય
બંધારણ ને કોની નિકા કહે છે? મિત્રો, કોની નિકા દ્વારા આંખની જે કીકી છે એના કદમાં વધારો કે ઘટાડો થાય છે? કોના દ્વારા? કોની નિકા. તો કોની નિકા વિશે તમારે બે વાત કરવાની છે. એક, પારદર્શક પટલ પાછળ આવેલા સ્નાયુમય બંધારણને કોની નિકા કહે છે. કોની નિકા દ્વારા કીકીના કદમાં વધારો કે ઘટાડો થાય છે? ત્રીજો ભાગ, કીકી. મિત્રો, આજે તમને લાલ રંગની કનિનિકા દેખાય છે એની વચ્ચેનો જે અવકાશ છે, અવકાશ ખાલી ભાગ, છિદ્ર, પરિવર્તનશીલ છિદ્ર, બદલી શકે એવું છિદ્ર એને કીકી કહે છે. આમ કીકી વિશે તમે આટલું લખશો કે પારદર્શક પટલ પાછળ મધ્યમાં આવેલા પરિવર્તનશીલ છિદ્રને કીકી કહે છે. કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે. મિત્રો, ખરેખર એ કની નિકા કરે છે. કની નિકા દ્વારા કીકીના કદમાં વધારો કે ઘટાડો થાય છે, જેને કારણે આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ થાય છે. એનો મતલબ એમ કે આપણી બુકમાં લખેલું છે એટલે આપણે લખશું, કીકી દ્વારા આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ થાય છે. મિત્રો, તમે વધુ પ્રકાશવાળી જગ્યામાં હો તો આંખમાં પ્રકાશ વધુ દાખલ થાય, તમારા નેત્રપટલને નુકસાન થાય. આમ તમે વધુ પ્રકાશમય તેજસ્વીમય જગ્યામાં હો ત્યારે આંખમાં પ્રકાશ ઓછી માત્રામાં પ્રવેશવો જોઈએ. આમ કયો કે વધુ પ્રકાશમય જગ્યામાં કોના દ્વારા? તો કે કની નિકા દ્વારા. શું થાય છે? તો કે કીકીનું સંકોચન થાય છે. અંતેથી પ્રકાશ આંખમાં ઓછા પ્રમાણમાં પ્રવેશે છે. અને આ જ રીતે જ્યારે તમે અંધકારમય જગ્યાએ હો એટલે કે અહીંયા પ્રકાશ ઓછો હોય તો કનિનિકા દ્વારા કીકીનું શું થાય છે? વિસ્તરણ થાય છે અને એટલે આંખમાં પ્રકાશ વધુ પ્રમાણ. તો કીકી વિશે તમે આટલું જ લખ્યું, પારદર્શક પટલ પાછળ મધ્યમાં આવેલા પરિવર્તનશીલ છિદ્રને કીકી કહે છે. કીકી દ્વારા આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ થાય છે. વધુ પ્રકાશવાળી જગ્યાએ કનિનિકા દ્વારા કીકીનું સંકોચન થાય છે, જેને કારણે આંખમાં પ્રકાશ ઓછા પ્રમાણમાં પ્રવેશે છે. અને ઓછા પ્રકાશવાળી જગ્યામાં, અંધકારમય જગ્યામાં કનિનિકા દ્વારા કીકીનું વિસ્તરણ થાય છે, તેથી આંખમાં પ્રકાશ વધુ પ્રમાણમાં પ્રવેશે છે. આજે આકૃતિ છે, જ્ઞાની કરું છું. ઓકે મિત્રો, કારણ કે મારે આટલો વિભાગ હવે કાઢવાનો છે, પછી આકૃતિ છે જ મોટી કરી લો. ચોથું આવશે નેત્રમણી, આંખનો લેન્સ. આ તમને જે મોટો ભાગ દેખાય છે એ આંખનો લેન્સ. કીકીમાંથી પ્રકાશ નેત્રમણી તરીકે ઓળખાતા ભાગ પર આપાત થાય છે. નેત્રમણી કેવો છે? જેલી જેવો, સ્થિતિ સ્થાપ, પારદર્શક પદાર્થ છે. અને મિત્રો, નેત્રમણી એટલે કે આંખના લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે.
આમ પ્રતિબિંબ રચનાર છે, આંખનો લેન્સ કુદરતી લેન્સ. તો એના વિશે તમે બે જ વસ્તુ કીધી કે કીકીમાંથી પસાર થઈ પ્રકાશ નેત્રમણી તરીકે ઓળખાતા ભાગ પર આપાત થાય છે. નેત્રમણી જેલી જેવો સ્થિતિ સ્થાપક પારદર્શક પદાર્થ છે, અને નેત્રમણી એટલે કે આંખના લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. નાઉ પાંચમો પોઈન્ટ આવશે, સિલિયરી સ્નાયુઓ હેતુલક્ષીમાં હતો. મિત્રો હવે પેલા સિલિયરી સ્નાયુઓની વાત કરું. આ જેમ આગળ કનિનિકા છે એમ હવે હું આ પાછળ બે ભાગ વડે દર્શાવું. તો આ જે સ્નાયુમય બંધારણ છે જે મેં બ્લેક અક્ષરે ઘાટું કરી દીધું તમને, પાછળનો ભાગ લેન્સની આગળ કનિનિકા, લેન્સની પાછળ સિલિયરી સ્નાયુઓ. સિલિયરી સ્નાયુઓ આંખના લેન્સને તેના સ્થાને જકડી રાખે છે. મિત્રો આ સિલિયરી સ્નાયુઓ જ લેન્સ ઉપર દબાણ વધારે છે, એટલે સિલિયરી સ્નાયુઓ વડે આંખના લેન્સની વક્રતામાં ફેરફાર થાય છે. વક્રતા એટલે એની જાડાઈમાં ફેરફાર થાય છે. દૂરની વસ્તુ જોવી હોય ત્યારે સિલિયરી સ્નાયુ આંખના લેન્સને પાતળો કરી દે છે, નજીકની વસ્તુ જોવી હોય ત્યારે સિલિયરી સ્નાયુ આંખના લેન્સને જાડો કરી દે છે, યાની એની વક્રતામાં વધારો કે ઘટાડો કરે. અને તમને ખબર છે જો લેન્સની વક્રતા જાડાઈમાં વધારો ઘટાડો થતો તો એની કેન્દ્ર લંબાઈમાં પણ ફેરફાર થાય છે. આમ આંખના લેન્સને તેની સ્થાને જકડી રાખનાર સ્નાયુમય બંધારણને સિલિયરી સ્નાયુઓ કહે છે. સિલિયરી સ્નાયુઓ આંખના લેન્સની વક્રતામાં થોડા પ્રમાણમાં ફેરફાર કરી શકે છે, જેને કારણે લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય છે. તો આ તો સિલિયરી સ્નાયુઓ. હવે તમારે જે આગળ વધવાનું છે એની હું ચર્ચા કરું, અને એ છે નેત્ર પટલ. નેત્ર પટલ મિત્રો, નેત્રપટલ રેટિના સંવેદનશીલ પડદો છે જેના પર વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. આમ કેવો પડદો છે? સંવેદનશીલ પડદો છે, તેના પર વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. નેત્રપટલ પર જે કોષો, આખું નેત્રપટલ જે કોષોનું બનેલું છે એ પ્રકાશ સંવેદી કોષો છે. પ્રકાશ સંવેદી કોષો. આમ નેત્રપટલ પર અસંખ્ય પ્રકાશ સંવેદી કોષો આવેલા છે. પ્રકાશ સંવેદી કોષોના બે ભાગ પડે છે, એક દંડ કોષો અને બીજા શંકુ કોષો. દંડ કોષો આંખમાં પ્રકાશની તીવ્રતા કેટલી છે, એટલે કે દંડ કોષો પ્રકાશની તીવ્રતા પારખે છે, જ્યારે શંકુ કોષો પ્રકાશનો રંગ પારખે છે. આમ તમે જે જુદા જુદા રંગ જોઈ શકો છો એ શંકુ કોષોને લીધે. હવે મિત્રો છેલ્લું આવશે નેત્રપટલ પછી, પ્રકાશીય ચેતા અથવા દ્રષ્ટિ ચેતા. આ સૌથી છેલ્લે જેવું નેત્રપટલ પર રોશની પ્રકાશ આપાત થશે, પ્રતિબિંબ રચાશે, એટલે નેત્રપટલ પર આવેલા આ પ્રકાશ સંવેદી કોષો વિદ્યુત સંકેત ઉત્પન્ન કરશે, અને આ વિદ્યુત સંકેત દ્રષ્ટિ ચેતા દ્વારા મગજ સુધી પહોંચે છે, અને મગજમાં વસ્તુની પ્રતિબિંબની પરખ થાય છે. આમ દ્રષ્ટિ ચેતા દ્વારા એ વિદ્યુત સંકેત મગજ સુધી પહોંચે ત્યારે મગજ ઓળખે છે કે આ પ્રતિબિંબ શેનું છે, ત્યારે આપણે વસ્તુ જોઈ શકીએ. તો મિત્રો આ આખો આખો લેક્ચર, યાની કે આખો ટોપિક મોસ્ટ આઈએમપી છે. બાબા આંખની રચના ખાસ તૈયાર કરજો. આભાર.